ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આપણે પહેલાં વિડીયોમાં આ કોઠા સુધી આવ્યા હતા અને તમને બધાને ખબર પડી ગઈ હતી હવે અહીંયાથી આગળ શીખી તો અહીંયાથી આગળ આવે છે જ્યોતનું બંધારણ એટલે કે જ્યોત એ કેવા પ્રકારની હોય એનું બંધારણ કેવું હોય એ આપણે હવે જોવાનું છે તો તમે જાણો છો કે જે પદાર્થનું તેના દહન દરમિયાન બાષ્પીભવન થાય છે તે જ્યોત આપેલ છે એટલે કે કોઈ પદાર્થને આપણે સળગાવીએ દહન કરવું એટલે કે સળગાવવું જો કોઈ પદાર્થને આપણે સળગાવીએ તો એ સળગવા દરમિયાન એ પદાર્થ બાષ્પીભવન થાય છે માટે તે જ્યોત આપે છે ઉદાહરણ તરીકે કેરોસીન તથા પીઘળેલું મીણ વાટ દ્વારા ઉપર ચડે છે અને દહન દરમિયાન તેનું બાષ્પીભવન જાય છે એટલે કે થાય છે તથા જ્યોત ઉત્પન્ન કરે છે બીજી બાજુ આપણે એ જાણીએ છીએ કે કોલસા કોલસાનું બાષ્પીભવન થતું નથી માટે તે જ્યોત ઉત્પન્ન કરતો નથી હવે આપણે અહીંયા એક પ્રયોગ આપેલો છે તમે ઘણી વખત આ પ્રયોગ તો જોયો પણ હશે અને કર્યો પણ હશે કે કોઈક મેનબત્તીને સળગાવવાથી અને કાચની નીચે રાખીએ આપણે જો તો ત્યાં આગળ કાચ ઉપર કાળો કાળો ધબ્બો પડી જતો છે તો આવું શાના માટે થાય છે શું તમે જાણો છો એવું કે તમે કોઈ પણ મીણબત્તીને સળગાવો અને કાચની નીચે થોડી વાર સુધી રાખો તો ત્યાં આગળ કાચ ઉપર તમને કાળો ધબ્બો દેખાશે તો એવું શા માટે તો એના માટે આપણે હવે આગળ જોઈએ કાચની તકતી કે સ્લાઇડ ઉપર એક કાળાશ પડતું વર્તુળ બને છે તે જ્યોતના પ્રકાશિત ભાગમાં રહેલા અને દહન ન પામેલા કાર્બનના કણો દર્શાવે છે એટલે કે જો તમે મીણબત્તીને સળગાવો તો મીણબત્તીને અંદર જે દોરે રહેલો હોય તે સળગતો હોય છે અને ધીમે ધીમે મીણબત્તી નાની થતી જાય તો જે જે દોરો સળગે છે એનું બાષ્પીવન જે થતું હોય એ તો હવામાં જતું રહેશે પણ જો જે બાષ્પીવન ના થતું હોય દોરાની અંદર એ જે કાળશ પડતા કણો હોય એ કાચ ઉપર ચોટી જાય માટે ત્યાં આગળ વર્તુળ બને છે એટલે કે તે જોતના પ્રકાશિત ભાગમાં રહેલાને દહન ન પામેલા એટલે કે ના સળગેલા કાર્બનના કણો દર્શાવે છે હવે તમે આ પ્રયોગ બીજો આપેલો છે એ તમે ઘરે ટ્રાય કરી શકશો તાંબાના તારને જ્યોતના બહારના ભાગમાં સહેજ અંદર રહે તેમ ત્રીસ સેકન્ડ માટે પકડી રાખો જેમ કે અહીંયા દર્શાવેલું છે એ રીતે જો તમે કોઈ તાંબાના તારને મીણબત્તી સળગાય ને ત્યાં આગળ થોડી વાર સુધી પકડી રાખશો તો તાંબાનો તાર કેવો થઈ જશે એ તમારે જોવાનું છે તમે તરત જ નોંધશો કે જ્યોતની તરત બહાર રહેલો તાંબાના તારનો ભાગ લાલ ચોળ ગરમ થાય છે શું તે એમ દર્શાવે છે કે જ્યોતના તેજસ્વી નથી એવા ભાગનું તાપમાન ખૂબ ઊંચું છે ખરી રીતે આ જે ભાગ છે જે ભાગમાં તમે રાખ્યો છે તાંબાનો તાર મીણબત્તીમાં એ ભાગ જ્યોતનો આ ભાગ સૌથી ગરમ ભાગ છે એટલે કે સૌથી વધારે ત્યાં ગરમી હોય છે તમે કદાચ ક્યાંય સોની કે ત્યાં આગળ તમે જોયું હશે કે ધાતુની ફૂંકવાની નળી વડે સોની જ્યોતના સૌથી બહારના ભાગમાં સોનું તથા ચાંદી પીગાળવા માટે હવા ફૂંકે છે શા માટે તેઓ આવું કરે છે તેઓ શા માટે જ્યોતના સૌથી બહારના ભાગનો જ ઉપયોગ કરે છે આ વિશે તમે વિચારો હા અહીંયા એનો ફોટો પણ આપેલો છે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો હા તમે આ રૂબરૂ કે કોઈ ફોટામાં જોયું હશે તો તે સો શા માટે જ્યોતને બહારની ભાગમાં જ રાખે છે એ તમારે જાતે વિચારવાનું તમે મમ્મી પપ્પાની પણ મદદ લઈ શકો છો આમાં હવે આવે છે બળતણ એટલે શું પણ એની પહેલાં ઉપર એક આકૃતિ આપેલી છે એ આપણે જોઈ લઈએ તો અહીંયા એક મીણબત્તી સળગેલી છે એનો ફોટો દર્શાયેલો છે એની અંદર થોડું આપણે સમજી લઈએ તો આ જે સૌથી ઉપરનો ભાગ છે જો આપણે મીણબત્તી સળગાઈએ અને જે સૌથી ઉપરનો ભાગ છે એ સૌથી ગરમ ભાગ હોય છે એટલે કે સંપૂર્ણ દહનવાળો સૌથી બહારનો વિસ્તાર ભૂરા કલરનો એ વિસ્તાર હોય છે જ્યાં વચ્ચેનો ભાગ છે એ મધ્યમ ગરમ હોય છે એટલે કે થોડોક જ ગરમ હોય છે અને સૌથી ઓછો ગરમ એ નીચેનો ભાગ હોય છે સૌથી ઓછો ગરમ એ નીચેનો ભાગ હોય છે આ ભાગ જે વચ્ચેનો ભાગ હોય છે એ અપૂર્ણ દહનવાળો હોય છે ને એને મધ્યનો વિસ્તાર કહી શકીએ છીએ ને એ વિસ્તાર કેવો હોય છે પીળો હોય છે અને ન દહન થયેલા મીણની વડાણવાળો સૌથી અંદરનો ભાગ એ વિસ્તાર કાળો કાળો હોય છે એટલે તમે જોયું છે કે અહીંયા જે દોરો હોય છે એ કાળા કલરનો હોય છે એટલે કે એ ના દહન થયેલો મીણની વડાણવાળો સૌથી અંદરનો વિસ્તાર હોય છે બરાબર વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ બળતણ એટલે શું તો તમે યાદ કરો કે ઘરેલું એટલે કે ઘરે તથા ઔદ્યોગિક જરૂરિયાતો માટે ઉર્જા ઉષ્મા ઉર્જાના સ્ત્રોત તરીકે મુખ્યત્વે લાકડું કોલચો પેટ્રોલ કેરોસીન હોય છે આવા પદાર્થોને બળતણ કહે છે એટલે કે જે બળ જે વસ્તુ સળગી જતી હોય સહેલાઈથી સળગતી હોય તેને બળતણ એટલે કે ઈંધણ કહે છે એક સારું બળતણ એને કહેવાય કે જે તરત જ ઉપલબ્ધ હોય એટલે કે તરત જ મળતું હોય આપણને તે સસ્તું હોય અને મધ્યમ દરે હવામાં સારી રીતે દહન પામતું હોય એટલે કે થોડુંક જ સળગાવીએ તો પણ હવામાં સારી રીતે સળગી જતું હોય તે મોટા પ્રમાણમાં ઉષ્મા પણ ઉષ્મા પણ ઉત્પન્ન કરતું હોય તે કોઈ જ અનિચ્છનીય પદાર્થોના અવશેષ ના છોડતું હોય મતલબ કે પર્યાવરણને નુકસાન પણ ના કરતું હોય આમ જુઓ તો એવું જ કોઈ બળતણ નથી કે જેના આદર્શ બળતણ કહી શકાય જો બળતણમાં જે બળતણમાં આ બધી જ લાક્ષણિકતા હોય તેને કહેવાય છે આદર્શ બળતણ બરાબર વિદ્યાર્થી મિત્રો આપણે એવું બળતણ વિચારવું જોઈએ કે જે ચોક્કસ ઉપયોગ માટે વધારેમાં વધારે જરૂરિયાતો પૂરી કરતું હોય એટલે કે રોજબરોજના જીવનમાં તમારે ઉપયોગ થતો હોય એવું કોઈ બળતણ કે જે સસ્તું હોય સહેલી રીતે ઉપલબ્ધ થતું હોય એવું આપણે વિચારવું જોઈએ બળતણ તેમને કિંમતોમાં જુદા પડે છે સાચી વાત છે મિત્રો કેરોસીન પેટ્રોલ બધાના ભાવ અલગ અલગ હોય છે કેટલાક બળતણ અન્ય બળતણ કરતાં સસ્તા પણ હોય છે જ્યારે કેટલાક મોંઘા પણ હોય છે તમે જાણતા હોય તેવા બળતણની યાદી તૈયાર કરો અને કોઠો અહીંયા નીચે આપેલો છે એની અંદર વર્ગીકરણ કરો કે ઘન બળતણ કયું છે પ્રવાહી બળતણ કયું છે અને વાયુ બળતણ કયા કયા છે તમે જાતે વિચારશો તો લગભગ તમને મળી જશે હવે આવે છે બળતણની કાર્યક્ષમતા એટલે કે બળતણ કેવો પ્રકારનું બળતણ કેટલી ઉર્જા આપે ને કેટલી જ્યોત સાથે સળગી શકે માની લો કે તમને થોડાક છાણા આપવામાં આવે છે થોડાક કોલસા આપવામાં આવે છે તથા એલપીજી જેવા બળતણ આપવામાં આવે છે અને જે આ ત્રણેય બળતણનો ઉપયોગ કરીને તમારે થોડું થોડું પાણી ઉકાળવાનું છે તો તમે કહી શકો કે કયું બળતણ વાપરવાથી સૌથી વધારે જલ્દી પાણી ગરમ થઈ જાય તો તમે કયું બળતણ પસંદ કરશો આમાંથી તો આની અંદર તમારા માતા પિતાની પણ તમે મદદ લઈ શકો છો આ પ્રશ્ન જ તમે તેમને પૂછી શકો શું આપ ત્રણેય બળતન સરખા પ્રમાણમાં ઉષ્પ ઉત્પન્ન કરશે એટલે કે આ ત્રણેય બળતન છે જે છે એ સરખી સરખા પ્રમાણમાં ગરમી આપણને આપશે અને સરખા પ્રમાણમાં ગરમી ઉત્પન્ન કરશે ઉર્જા આપશે અહીંયા તમને કેલરી મૂલ્યની વ્યાખ્યા આપેલી છે તો એક કિલોગ્રામનું સંપૂર્ણ બહન સંપૂર્ણ દહન થવાથી ઉત્પન્ન થતા ઉષ્માની ઉર્જાના જથ્થાને એટલે કે એક કિલોગ્રામ બળતણ આપણે વાપરીએ એક કિલોગ્રામ કોઈ બળતણ સળગાઈએ તો તેના અંદરથી જે ઉષ્મા ઉર્જા મળે છે એના જથ્થાને તેનું કેલરી મૂલ્ય કહે છે અને બળતણના આ આ મૂલ્યને તે બળતણના મૂલ્યને કેલરી મૂલ્યને પ્રતિ કિગ્રા કહે છે એટલે કે એક કિલો એક કિલોગ્રામમાંથી મળેલી ઉર્જા ખબર પડી વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને કોઠામાં કેટલાક બળતણોના કેલરી મૂલ્ય આપેલા છે જેમ કે છાણા તો એનું કેલરી મૂલ્ય છ હજારથી આઠ હજાર કિલોઝૂલ પ્રતિ કિલોગ્રામ હોય છે પછી લાકડું આપેલું છે એનું કેલરી મૂલ્ય સત્તર હજારથી બાવીસ હજાર કિલોગ્રામ કિલોજોલ પ્રતિ કિલોગ્રામ હોય છે પછી કોલસો આપેલો છે તો તેનું સૌથી વધારે હોય છે કેલરી મૂલ્ય પચીસ હજારથી લઈને તેત્રીસ હજાર કેલરી જોલ પ્રતિ કિલોગ્રામ પણ એનું મૂલ્ય હોઈ શકે છે હવે અહીંયા આપેલું છે કે બળતણનું દહન એટલે કે આ બળતણ આપણે સળગાઈએ તો તે હાનિકારક પદાર્થોનું ઉત્પાદન પણ પ્રેરે છે એટલે કે બળતણનો વધી રહેલો વપરાશ પર્યાવરણ ઉપર નુકસાનકારક અસરો પણ કરે છે એના માટે આગળ એના કારણો જોઈએ કે કાર્બન ધરાવતા બળતણ જેમ કે લાકડું કોલસો અને પેટ્રોલિયમ વગેરે દહન ન થયા હોય તેવા કાર્બનના કણો છોડે છે આ સૂક્ષ્મ કણો ખૂબ જ ભયાનક પ્રદૂષકો છે એટલે કે આ બળતણો જે એવા છે કે જેને સળગાવવાથી સૂક્ષ્મ કણો કાર્બનના સૂક્ષ્મ કણો હવામાં પ્રસરે છે અને આ જે સૂક્ષ્મ કણો છે એ ભયાનક પ્રદૂષકો વાતાવરણને ખરાબ કરે છે એટલે કે પર્યાવરણ બગાડે છે માટે તેઓ પ્રદૂષકો છે ને એના કારણે શ્વાસ સંબંધિત રોગ જેવા કે અસ્થમા એવું પણ બીમારી આપણને થઈ શકે છે અહીંયા થોડીક માહિતી આપેલી છે આપણે જોઈ લઈએ તો આપણને ખબર છે કે સદીઓથી લાકડાનો ઉપયોગ ઘર વપરાશના તથા ઔદ્યોગિક બળતનના વ બળતણ તરીકે થતો આવ્યો છે પરંતુ હવે તે કોલસા અને એલપીજી જેવા બર્તન દ્વારા તેનું સ્થાન લેવામાં આવ્યું છે પણ હજુ પણ આપણા દેશના કેટલાક ગામ ગ્રામીણ વિસ્તારોમાં એટલે કે ગામડાઓમાં ગામ ગામડાઓમાં વિસ્તારોમાં લોકો હજુ પણ લાકડાનો ઉપયોગ કરે છે કારણ કે કારણ કે તે સરળતાથી મળી રહે છે અને સસ્તું પણ છે જો કે લાકડાને બાળવાથી ખૂબ જ ધુમાડો થતો હોય છે એ તો તમે જોયું હશે વિદ્યાર્થી મિત્રો જે લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તે શ્વાસ સંબંધિત મુશ્કેલીઓ ઊભી કરે છે એટલે કે રોગ પણ શ્વાસ સંબંધિત થઈ શકે થઈ શકે છે વળી વૃક્ષો આપણને ઘણી બધી ઉપયોગી નિપજો પણ આપે છે જે બધી જ તેને બળતણ તરીકે વાપરવાથી નાશ થાય છે એટલે કે જો કોઈ વૃક્ષ તમને ફળ આપતું હોય તો તમે તેને કાપો ના કાપો વળી વૃક્ષો કાપવાથી વન નાબૂદી પણ થાય છે જે તમારે ધોરણ સાતમાં તમે શીખી ગયા છો નંબર બે આ બળતનના અપૂરો અપૂર્ણ સળગાવવાથી એટલે કે જો કોઈ બળતન તમે સળગાવો અને વચ્ચે થોડું સળગ્યા પછી અચાનક ઓલવાઈ જાય એટલે કે તેને કહેવાય અપૂર્ણ સળગવું તો આવા બળતણના અપૂર્ણ સળગવાથી કાર્બન મોનોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે કાર્બન મોનોક્સાઇડ એટલે સી ઓ તો આ વાયુ ખૂબ જ ઝેરી વાયુ છે જો તમે કોઈ બંધ ઓરડામાં કોઈ કોલસો સળગાવો બરાબર તો તેનાથી કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થશે અને ઓરડાની અંદર સૂતેલા લોકોનું મૃત્યુ પણ કરી શકે છે એટલે આ જે આ વાયુ જે છે એ ખૂબ જ ઝેરી હોય છે નંબર ત્રણ મોટાભાગના બર્તનના દહનને લીધે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે તો વિદ્યાર્થી મિત્રો કાર્બન ડાયોક્સાઇડ તો તમને ખબર જ હશે સીઓ ટુ કાર્બન મોનોક્સ કાર્બન ડાયોક્સાઇડનું વધુ વધતું પ્રમાણ એ ગ્રો ગ્લોબલ વોર્મિંગને પણ પ્રેરિત છે તેમ મનાય છે અહીંયા થોડીક માહિતી બીજી પણ આપેલી છે કે પૃથ્વીના વાતાવરણના તાપમાનમાં વધારાને ગ્લોબલ વોર્મિંગ કહે છે તો ગ્લોબલ વોર્મિંગ કોને કહે છે તો પૃથ્વીના તાપ વાતાવરણના તાપમાનમાં જે વધારો થાય છે તેને કહેવાય છે ગ્લોબલ વોર્મિંગ યાદ રાખજો મિત્રો તેના પરિણામે બીજી બાબતોની સાથોસાથ ધ્રુવ પ્રદેશનો બરફ પણ પીગળે છે જેને લીધે દરિયાની સપાટી ઉપર આવે છે તથા કિનારાના વિસ્તારોમાં પૂરની સ્થિતિ પેદા કરે છે એટલે કે જો ધ્રુવ પ્રદેશમાંથી બરફ ઓગળતો હોય તો તે પાણી સીધું જમીનમાં ઉતરી અને દરિયાની જોડે મળી જાય છે એટલે કે દરિયાની સપાટી ઊંચી આવે છે અને દરિયા કિનારા જે વિસ્તારો છે ત્યાં આગળ પણ પૂર જેવી સ્થિતિ થાય છે બની શકે છે કે નીચાણવાળા પ્રદેશો હંમેશા માટે ડૂબી જ જાય એટલે કે ત્યાં સૌથી નીચાણવાળા પ્રદેશો હશે એ ડૂબી પણ જાય એવું પણ થઈ શકે નંબર ચાર કોલસા અને ડીઝલના દહનથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે સલ્ફર ડાયોક્સાઇડ એટલે કે એસઓ તે ખૂબ જ ઘૂંઘળામણ ઉત્પન્ન કરે તેવો અને સડો કરનારો વાયુ છે એટલે કે તેનાથી આપણને ગોંગળામણ પણ થઈ શકે છે અને આપણો સડો પણ થઈ શકે છે વધારામાં પેટ્રોલ એન્જિન નાઇટ્રોજનના વાયુરૂપ ઓક્સાઇડ્સ એટલે કે એનઓ ટુ ઉત્પન્ન કરે છે સલ્ફર અને નાઇટ્રોજનના ઓક્સાઇડ એટલે કે એન અને એસ ટુ એ વરસાદના પાણી સાથે ભળીને એસિડ બનાવે છે આવા વરસાદને એસિડ વર્ષા કહે છે તે ખેતીના પાક ઇમારતો અને જમીન ઘણા બધા માટે ખૂબ જ હાનિકારક છે આ વિશે તમે ધોરણ સાતમાં પણ શીખી જ ગયા છો પેટ્રોલ અને ડીઝલના વાહનોમાં હવે વર્તન તરીકે સીએનજી તો એનું નામ છે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ યાદ રાખજો મિત્રો આ પરીક્ષામાં આવી શકે છે સીએનજીનું પૂરું નામ છે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ આનો ઉપયોગ થાય છે કારણ કે સીએનજે ખૂબ જ ઓછા પ્રમાણમાં હાનિકારક પદાર્થો ઉત્પન્ન કરે છે પરંતુ સીએનજે એ સ્વચ્છ બળતણ છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો પાઠ પૂરો થાય છે તમે નોટબુકમાં અને સ્વાધ્યાયપુથીમાં સ્વાધ્યાય લખી દેજો